ચાલો દોસ્તો, સૌ મજામાં ને. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 10 ભારત કૃષિ એના વિશે અભ્યાસ કરીશું. એમાં આજનો આપણો ટોપિક છે ભારતનો ઘઉંનો પાક સવિસ્તર સમજાવો. ભારતનો ઘઉંનો પાક સવિસ્તર સમજાવો મિત્રો. તો ઘઉં પણ ભારતનો ખૂબ જ અગત્યનો ધાન્ય પાક છે મિત્રો. તો એના ટોપિક વિશે આપણે ચર્ચા કરીએ લાઈનસર. તો પહેલો પોઈન્ટ છે આપણો કે ભારતમાં ડાંગર પછીનો જો કોઈ મહત્ત્વનો પાક હોય તો એ ઘઉં છે. ભારતની અંદર ડાંગર પછીનો કોઈ પણ મહત્ત્વનો પાક હોય તો એ ઘઉં છે. બીજા નંબરે આવે, ભારતની અંદર 1/3 ખેત ભૂમિ ઉપર ઘઉંની ખેતી થાય છે મિત્રો. ટોપિક બરોબર યાદ રાખજો, ખાલી જગ્યામાં ઉપયોગી થશે. ભારતની અંદર 1/3 ખેત ભૂમિ ઉપર ઘઉંની ખેતી કરવામાં આવે છે. તે દેશના સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે મિત્રો. ઘઉં જે છે એ ભારત દેશની અંદર સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે. હવે બહુ જ અગત્યનો જે ટોપિક છે એ ખાસ ધ્યાન રાખવાનો તમારે કે આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. ભારતમાં ઘઉં માટેના અનુકૂળ સંજોગોની વાત કરવાની છે, એટલે કે ઘઉંના પાકને કયા અનુકૂળ સંજોગો માફક આવે છે. તો ઘઉંના પાકને ફળદ્રુપ, ગોરાડું કે કાળી જમીન, જો કોઈ પણ પાક માટેના અનુકૂળ સંજોગો આવે એટલે એનું જમીન, તાપમાન, વરસાદ, આ ખાસ યાદ રાખવાનું, આ 3 પોઈન્ટ તો આવવા જ જોઈએ. જમીન આવવી જોઈએ, એનો વરસાદ, તાપમાન અને આબોહવા કેવી હોય. તો ઘઉંના પાક માટે ફળદ્રુપ, ગોરાડું કે કાળી જમીન માફક આવે છે. આ સિવાય એને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોની અંદર ઘઉંનું વાવેતર થતું નથી. હરિયાળી ક્રાંતિના લીધે આપણા ભારત દેશની અંદર ઘઉંનું ઉત્પાદન બમણું થઈ ગયું છે મિત્રો. ભારતની અંદર ઘઉંની ખેતી કયા કયા રાજ્યોની અંદર કરવામાં આવે છે? તો ભારતની અંદર ઘઉંની ખેતી જે છે એ મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં થાય છે. દેશની અંદર કુલ ઘઉં જે પાકે છે એ કુલ ઘઉંના ઉત્પાદનનો લગભગ 2/3 ભાગ જે છે આ 3 રાજ્યોમાં તૈયાર થાય છે. અને આપણે જાણીએ છીએ કે પંજાબ જે છે એને ઘઉંનો ભંડાર કહેવામાં આવે છે. આ સિવાય એનું કારણ છે કે આ રાજ્યો જે છે ત્યાં સિંચાઈની સગવડ વધારે છે, એટલા માટે ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે મિત્રો. વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને એના જ કારણે પંજાબને ઘઉંનો ભંડાર કહેવામાં આવે છે. તમને ખાલી જગ્યામાં પૂછી શકે, પંજાબ એ ઘઉંનો ભંડાર છે મિત્રો. આ સિવાય ભારતની અંદર ઘઉં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ થાય છે દોસ્તો, ધ્યાન રાખજો. ત્યાર પછી વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર ભાલ પ્રદેશ જે છે એ ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં થાય છે. ગુજરાતની અંદર ભાલ પ્રદેશની અંદર ભાલિયા ઘઉં થાય છે અને એ ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લાઓમાં પણ ઘઉં વધુ પાકે છે. ભારતની અંદર પોષક તત્વોની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ મિત્રો, આપણે જાણ્યું કે ડાંગર પછી ઘઉં જે છે બીજા નંબરનો મહત્ત્વનો ધાન્ય પાક છે. તો પોષક તત્વોની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ઘઉંની અંદરથી આપણને મોટાભાગના પોષક તત્વો મિત્રો મળી રહ્યા છે. તો તમને એવો એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછી શકે કે ઘઉંની અંદરથી કયા કયા પોષક તત્વો મળે છે મિત્રો. તો એના માટે તમારે આ ટોપિક યાદ રાખવાનું કે ઘઉંની અંદરથી કયા કયા પોષક તત્વો મળે છે. તો મિત્રો ઘઉંની અંદરથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી, આ સિવાય લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો પણ મળે છે મિત્રો. અને
એટલા જ માટે ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે, કારણ કે મોટા ભાગના પોષક તત્વો જે છે એ આપણને ઘઉંની અંદરથી મળે છે, એટલા માટે ઘઉંને અનાજનો રાજા પણ કહી શકાય. ઘઉંમાંથી વિવિધ વાનગીઓ પણ બને છે, જેમ કે ઘઉંની અંદરથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ, કેક વગેરે અનેક વાનગીઓ પણ બને છે. તેથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. મિત્રો, આ એક પ્રશ્ન આવી શકે, તમને સાઈડમાં આપેલો જ છે કે કયા પ્રકારનો પ્રશ્ન આવી શકે, તો ઘઉંને અનાજનો રાજા શા માટે કહેવામાં આવે છે, તો એનો જવાબ તમારે જ્યારે લખો ત્યારે આ ત્રણ મુદ્દાનો ઉપયોગ કરવાનો છે. 1, 2 અને 3 કે પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં એ અનાજોમાં શ્રેષ્ઠ છે. તેની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી, આ ઉપરાંત લો અને ફોસ્ફરસ જેવા તત્વો મળી આવે છે. ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બનાવવામાં આવે છે, અને એટલા જ માટે ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઘઉંના ઉત્પાદનની વાત કરીએ તો અહીંયા પણ ચીન પછી ભારતનું જે સ્થાન છે બીજા નંબરનું છે. ડાંગરની અંદર પણ ચીન પછી ભારત બીજા નંબરે આવે, અને ઘઉંના ઉત્પાદનમાં પણ ભારત બીજા ક્રમે આવે છે. મિત્રો, તો આ તમારો પ્રશ્ન હતો ઘઉંની, ઘઉં વિશે ટૂંકનો. ઘઉંના પાક માટે કયા કયા અનુકૂળ સંજોગોની જરૂર પડે, આ સિવાય ઘઉંને અનાજનો રાજા શા માટે કહેવામાં આવે છે. બરોબર, તો બરોબર તૈયાર કરજો. જય સ્વામિનારાયણ.